પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી, તેમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના પરેશ રાઠવાને પણ પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આદિવાસી લોકકલા પિઠોરાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા બદલ પરેશ રાઠવાનું આ સન્માન કરવામાં આવ્યું. ત્યારે ઝી 24 કલાક સાથે પરેશ રાઠવાએ ખાસ વાતચીત કરી હતી. તેમણે પોતાના સન્માન બદલ સરકારનો આભાર માન્યો. આપને જણાવી દઈએ, પિઠોરા કલા એ 1200 વર્ષ જૂની કળા છે. આદિવાસી લોકકલા પિઠોરા લિપિને જાળવી રાખવા માટે પરેશ રાઠવાને કમાટના જે પરેશ રાઠવા છે તેઓને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ જાહેર કર્યો છે. આપના સાથે પરેશજી ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. પરેશજી, આપને ખૂબ ખૂબ અભિનંદન. જોહર, આભાર, ખૂબ ખૂબ આભાર. આપને આજે પિઠોરા કલાકારને લઈને પદ્મશ્રી એવોર્ડ જાહેર કર્યો છે, શું કહેશો? આ એક બહુ ખુશીની વાત છે કે અમારી જે કલા, જે સંસ્કૃતિ છે આદિવાસીઓની, ભારતના આદિવાસીઓની, તેમાં પણ જે છોટાઉદેપુરમાં વસતા રાઠવા આદિવાસીની જે કલા સંસ્કૃતિ છે, જેને પિઠોરા કલા કહેવાય છે, પિઠોરા પેઇન્ટિંગ કહેવાય છે, વિશ્વ માટે પેઇન્ટિંગ છે, પરંતુ અમારા રાઠવા આદિવાસી સમાજ માટે આસ્થાનું પ્રતીક છે. તેના માટે, કલાની સંસ્કૃતિને જાળવણી માટે મને જે પદ્મશ્રીનો એવોર્ડ જે મને નામાંકન જાહેર કર્યું છે, તેથી હું ખૂબ જ ખુશ છું. અમારો આદિવાસી સમાજ પણ ખૂબ ખુશ છે. આજે પિઠોરા કલાકારી જે લિપિ છે તે હાલ તો જે નવી પેઢી છે તેમાં તેને એટલું બધું જાગૃત નથી, તે માટે તમે કયો પ્રયત્ન કરશો? જી, આ જે સંસ્કૃતિ છે, કલા સંસ્કૃતિ છે, તે જે હવે ધીરે ધીરે લુપ્ત થતી છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી અમારા જે યુવાનો છે, નવી પેઢી છે, એ ફરીથી અમારી આ કલા સંસ્કૃતિને આગળ લઈ જવા માટે આવી રહ્યા છે, અને હું પણ તેઓને આ કલા સંસ્કૃતિ જે શીખવી રહ્યો છું, અને જે જળવાઈ રહે પરંપરા, 1000 વર્ષ જૂની, જે 12000 વર્ષ પૂર્વેની જે આ જે કલા સંસ્કૃતિ જળવાઈ રહે, તે માટે તેમને હું શીખવાડી રહ્યો છું બાબા પિઠોરા દેવના પેઇન્ટ ચિત્રોને, અને તે હવે પણ એ આગળ વધતી રહેશે. સમગ્ર દેશની અંદર છોટા ઉદેપુર તેમજ આદિવાસી જે વિસ્તાર છે તેઓનું નામ રોશન કર્યું છે, તેને લઈને શું તમે ફીલ કરી રહ્યા છો? હું, મારું નામ તો ઠીક છે, થયું જ છે પરેશ રાઠવાનું, પરંતુ હું આ મારા રાઠવા આદિવાસી સમાજનું ગૌરવ છે, મારા રાઠવા આદિવાસી સમાજનું નામ છે, તેની લાગણી મને ખૂબ જ ગર્વ અનુભવે છે. આ જે લિપિ છે તેને વધુ આગળ વધારવા માટે તમે કેવા પ્રયત્ન કરશો? હા, ચોક્કસ હું જે મારા જે નવી પેઢીના બાળકો છે, નવા યુવાનો છે, તેઓને શીખવીને આ કલા સંસ્કૃતિને જાળવી રાખવા માટેના પ્રયત્ન કરીશ. તો તમે આ બાબતે સરકારશ્રીને શું કહેશો? આના માટે હું મારા આ જે મને સન્માન મળ્યું છે, મારા સમાજને સન્માન મળ્યું છે, મને સન્માન મળ્યું છે પદ્મશ્રી એવોર્ડ થકી, એ ભારત સરકારનો, ગુજરાત સરકારનો અને આદિજાતિ વિભાગ, ગુજરાત સરકારના આદિજાતિ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ હતા પરેશ રાઠવા, કે જેઓ જે પૂર્વ પટ્ટીના જે આદિવાસી વિસ્તાર છે તેઓનું સમગ્ર જે આદિવાસી વિસ્તાર છે તેનું નામ રોશન કર્યું છે, તેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, જેને લઈને તેઓ સરકારશ્રીનો પણ આભાર માની રહ્યા છે. હકીમ ઘડિયાળી, ઝી 24 કલાક, છોટાઉદેપુર.